are you all? I hope you all are fine and fit too. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે બધા જ ખૂબ જ ખુશ હશો અને સાથે સાથે તંદુરસ્ત પણ હશો. ટોકિંગ અબાઉટ અવર પ્રીવિયસ લેક્ચર, મિત્રો આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે સપ્લિમેન્ટરી બુક જેનું નામ છે લેપફિલ એની શરૂઆત કરી હતી અને એની અંદર પણ આપણે યુનિટ નંબર 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એના વિશેનો પાર્ટ 1 જોયો. મિત્રો આ પાર્ટ 1 વિશે તમને એક મિનિટમાં માહિતી આપું તો આ પાર્ટની અંદર આપણે સલીમ અલી વિશે અભ્યાસ કર્યો. મેં તમને પહેલા જ કીધું હતું એમ જેમ કે સલીમ અલી જ્યારે બાળપણમાં એના મમ્મી પપ્પા ગુમાવી ચૂક્યા ત્યારે એના કાકા એમને મોટા કર્યા. એકવાર એના કાકાએ જ્યારે બાળપણમાં એ નાના હતા ત્યારે ગન લાવીને આપી હતી રમવા માટે. એ ગનથી જ્યારે એકવાર રમતા હતા ત્યારે એને એક સ્પેરો ચકલીને શોટ કરી મારી, પણ એને જોયું કે એ ચકલી કંઈક જુદી હતી. એને એ ચકલી લઈને એના કાકા પાસે ગયા, જિજ્ઞાસા વૃત્તિ કે આ છે શું. એના કાકા પણ ક્લુલેસ હતા, કોઈ આઈડિયા નહોતો કાને શું કહેવાય. સો એના કાકા એને BNHS બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી ત્યાં લઈ ગયા અને ત્યાંના જે પ્રેસિડેન્ટ હતા એમણે માહિતી આપી કે આ એક સ્પેરો છે, સ્પેરો મતલબ ચકલી, અને એણે બીજા બર્ડ વિશે પણ ઘણી બધી માહિતી આપી. ત્યારથી મિત્રો એવું કહી શકાય કે સલીમ અલીનો આ પક્ષી પ્રેમ વધ્યો અને એણે નક્કી કર્યું કે હું આ ફિલ્ડની અંદર આગળ વધીશ. આગળ જતા આપણે જોયું કે પછી તો એ ઇન્ડિયાની બહાર જતા રહેલા એમના મમ્મી પપ્પાનો બિઝનેસ સંભાળવા માટે ટિમ્બર અને ખાણનો. જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે એને જોયું કે ભાઈ મારા કામ, મારે જેમાં કામ કરવું છે, મારા પક્ષીઓ વિશે જાણવું છે, એના માટે તો મારી પણ ડિગ્રી ઓછી છે, MSc અને PhDની ડિગ્રી જરૂર હતી, એ તો હતી નહીં. એમણે ફરી વાર અભ્યાસ શરૂ કર્યો, જર્મની જતા આવ્યા, જર્મની જઈને એમણે અભ્યાસ કર્યો, ખૂબ મહેનત કર્યા. પછી પાછા જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે પણ એમણે જોયું કે તક બહુ ઓછી છે અને છેલ્લે એણે પોતાના માટે તક ઊભી. ખૂબ સરસ મજાનો આવો પ્રસંગ અને સાથે સાથે મિત્રો તમે જાણો છો અંતે ભારતના જે ઉચ્ચ કક્ષાના સૌથી ઉચ્ચ એવા એવોર્ડ્સ જે કહેવાય છે પદ્મશ્રી અને પદ્મભૂષણ એ એવોર્ડથી પણ એમને નવાજવામાં આવ્યો. આપણે મિત્રો મેં તમને છેલ્લા પાઠની અંદર એક સવાલ પૂછ્યો કે આપણે સલીમ અલીને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકીએ, તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ આપણો પાર્ટ નંબર 2 અને સાથે સાથે જોઈએ કે આપણે સલીમ અલીને કઈ રીતે ટ્રીબ્યુટ અથવા તો શ્રદ્ધાંજલિ આપી શકીએ, એમના આટલા ઉચ્ચ પ્રકારના કામોને આપણે કેવી રીતે નવાજી શકીએ એના વિશેનો અભ્યાસ કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ લેપવિંગ બુકનો યુનિટ નંબર 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા પાર્ટ 2. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો યુનિટ નંબર 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા પાર્ટ 2. છેલ્લે મિત્રો મેં તમને એક એવો સવાલ પૂછ્યો હતો કે આપણે ડોક્ટર સલીમ અલીને શ્રદ્ધાંજલિ કઈ રીતે પાઠવી શકીએ, તો ચાલો મિત્રો એનો જવાબ શોધીએ. હવે લેટ્સ પે અ ટ્રીબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. ચાલો ટ્રીબ્યુટ મતલબ શ્રદ્ધાંજલિ, ચાલો આ બર્ડમેન આ પક્ષી પ્રેમી માણસને આપણે શ્રદ્ધાંજલિ પાઠીએ. અને આ કેવી રીતે પાઠવવાનું છે? બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય, શીખવાનું છે. શું? આઈડેન્ટિફાય એટલે કે ઓળખાણ કરવી, ઓળખવું. અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુના જે થોડા પંખીઓ છે એને આપણે ઓળખીએ અને એના વિશે શીખીએ. બિફોર યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો એ પહેલા સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગીવન ઇન ધ પિક્ચર. તમે આ શરૂ કરો એની પહેલા ચિત્રની અંદર આપેલા આ બર્ડના એક પંખીના જુદા જુદા બોડી પાર્ટ્સ વિશે અભ્યાસ કરો. ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન એઝ વેલ એઝ વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ. એ તમને મદદ કરશે આના ડિસ્ક્રિપ્શન એટલે કે વિવરણ સમજવામાં, એઝ વેલ એઝ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ. સાથે સાથે તમે આનું વિવરણ પણ સારી રીતે કરી શકશો, મતલબ સમજાવી શકશો. The following are the descriptions of some common birds around us. નીચે આપેલું જે description એટલે કે વિવરણ છે કે જે થોડા common સામાન્ય એવા પંખીઓ છે જે આપણની આજુબાજુ જોવા મળતા હોય.
Read the features and try to notice them when you see them next time. આમની લાક્ષણિકતા, ફીચર્સ મતલબ લાક્ષણિકતાઓ જુઓ અને જ્યારે તમે એને બીજી વાર જુઓ ત્યારે એમને નોટિસ કરવાનું, ચૂકશો નહીં. મિત્રો, હવે આપણે ભણવાના છીએ આઠ જુદા જુદા આપણી નજીકમાં જોવા મળતા પંખીઓ વિશે. એની અંદર પણ આપણે મેઇનલી ત્રણ વસ્તુનો અભ્યાસ કરશું. ત્રણ વસ્તુ કઈ કઈ છે? એક તો સાઇઝ, સાઇઝ એટલે કે કદ. પછી આવે છે એનું ફૂડ, ફૂડ એટલે કે એનું જમવાનું, એનું ખોરાક. અને નેસ્ટિંગ સીઝન, નેસ્ટિંગ સીઝન એટલે કે માવો બાંધવાની સીઝન. પહેલું આપણું જે બર્ડ છે એનું નામ છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર. આ વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર કેવું હોય? બિટવીન મેના એન્ડ પીજન, પીજન એટલે કે કબૂતર. મેના અને કબૂતરની સાઇઝ જોડું હોય અપ્રોક્સિમેટલી 28 સેન્ટીમીટર. વ્હાઇટ થ્રોટ એન્ડ સેન્ટર ઓફ બ્રેસ્ટ, વચ્ચે થ્રોટ હોય છે જ્યારે સેન્ટર ઓફ બ્રેસ્ટ એટલે કે છાતીની બાજુ. બ્રાઉન હેડ એન્ડ મોસ્ટ ઓફ અન્ડર પાર્ટ્સ, હેડ બ્રાઉનિશ કલર, એનો જે માથાનો ભાગ છે તમે જોઈ શકતા હશો અહીંયા મેં ચિત્રમાં બતાવ્યું છે, અને માથાનો કલર બ્રાઉનિશ કલર હોય છે જ્યારે બીજા બધા ભાગ અંદરની બાજુ છે. સીન એટ પોન્ડ્સ, તળાવની આજુબાજુ. પડલ્સ મતલબ ખાબોચિયાઓમાં. રેઇન ફીલ્ડ ડીચીસ, ડીચીસ એટલે ખાડાઓ, વરસાદના કારણે જે ખાડાઓ પડ્યા હોય એ ખાડાઓમાં. ઇન્યુડેટેડ, ઇન્યુડેટેડ મતલબ વોટર કવર્ડ, પાણીથી ભરાયેલા હોય એવા ખાડામાં. પેડી ફિલ્ડ્સ, પેડી ફિલ્ડ્સ એટલે કે ડાંગરના ખેતરો. એન્ડ નિયર સી શોર, અને એક દરિયા કિનારે આ પંખી જોવા મળે છે. એમનું ફૂડ શું છે? એ જમે છે શું? ફિશ એટલે કે માછરી. ટેટપોલ્સ એટલે કે નાના નાના દેડકા. લિઝાર્ડ્સ એટલે કે ગરોળીઓ. ગ્રાસ શોપર મતલબ તીતી ગોળો, લીલા કલરમાં આવે છે. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ, અને બીજા જીવજંતુઓ. નેસ્ટિંગ સીઝન એટલે કે માવો બાંધવાની સીઝન કઈ છે? અમને કયા સમય દરમિયાન એ પોતાનો માવો બાંધે છે? તો માર્ચ થી લઈને જુલાઈ મહિના સુધી. મિત્રો, આ તો થઈ વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશરની વાત. હવે જોઈએ આપણું બીજું પંખી શું છે. ઇન્ડિયન રોબિન, જેની સાઇઝ છે સ્પેરો પ્લસ 19 સેમી, એટલે કે ચકલી અથવા તો 19 સેન્ટીમીટર જેટલું હોય છે. અ બ્લેક બર્ડ વિથ અ વ્હાઇટ પેચ ઓન વિંગ, એક કાળા કલરનું પંખી, એની ઉપર પેચ એટલે કે નાના કલરનો ટુકડો હોય છે વ્હાઇટ કલરનો ઓન અ વિંગ, એની પાંખ ઉપર. રેડિશ વેન્ટ, એનો માર્ગ રેડિશ હોય છે, મતલબ જુઓ તમામાં રેડિશ. તમે અહીંયા જે પંખી જોઈ રહ્યા છો એની ઉપર તમને ક્યાંક ક્યાંક રેડિશ કલર જોવા મળશે. મેલ હેઝ અ વ્હાઇટ શોલ્ડર એન્ડ બ્લેક અંડર પાર્ટ્સ, જે મેલ હોય છે આમાંનો જે પુરુષ જાતિ હોય છે એના વ્હાઇટ શોલ્ડર હોય છે, એમના જે શોલ્ડર હોય છે એ વ્હાઇટ હોય છે. અને અંડર પાર્ટ્સ હોય છે મતલબ બીજા જે વસ્તુઓ પાર્ટ્સ હોય છે એ બધા અંદરની બાજુ હોય છે. ફૂડ એ છમે છે શું શું વસ્તુ? ઇન્સેક્ટ્સ ઓફ દેર એગ્સ, મતલબ આ જીવજંતુઓના ઈંડાઓ. વોર્મ્સ, વોર્મ્સ મતલબ કીડાઓ. સ્પાઈડર્સ એટલે કરોળિયાઓ. અને ઈટીસી, એની સિવાય પણ બીજું બધું. નેસ્ટિંગ સીઝન મતલબ માવો બાંધવાની સીઝન ક્યારે હોય છે? આની માવો ક્યારે બાંધે છે? એપ્રિલ ટુ જૂન, એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિના સુધી. ત્રીજા પંખીની વાત કરીએ મિત્રો, લોરા, એની સાઇઝ કેટલી છે? તો કે સ્પેરો અથવા તો 14 સેન્ટીમીટર, એક ચકલી જેટલી અથવા તો 14 સેન્ટીમીટર. બ્લેક એન્ડ યલો બર્ડ વિથ ટુ વ્હાઇટ વિંગ્સ બાર, કાળું અને પીળા કલરનું એક બર્ડ પંખી કે જેને ટુ વ્હાઇટ વિંગ્સ બાર, બે સફેદ કલરના પાંખ હોય છે. મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્શિએટેડ બાય બ્લેક ટીલ, કાળા કલરની પૂંછડી દ્વારા તમે સ્ત્રી અને પુરુષ આ બંનેનો ભેદભાવ કરી શકો છો આ પંખીમાં. ક્રાઉન એન્ડ મેન્ટલ ઓફ બ્રીડિંગ મેલ્સ વેરી ફ્રોમ અનફોર્મલી બ્લેક ટુ બ્લેક મિક્સ્ડ વિથ મચ યલો એન્ડ મેન્ટલ. જ્યારે મેલ હોય એનો ક્રાઉનનો ભાગ મતલબ તાજનો ભાગ એ અનફોર્મલી બ્લેક ટુ બ્લેક હોય, મતલબ કાળાથી શરૂ કરીને કાળા સુધીનો હોય છે. મચ યલોઇશ, જેની પાછળનો ભાગ પીળા કલરનો હોય છે. અને ફૂડ, એનું જમણ શું છે? ઇન્સેક્ટ્સ મતલબ કે જીવજંતુઓ. દેર એગ્સ, એના ઈંડાઓ. એન્ડ લાવ, લાવ મતલબ ઈયર. નેસ્ટિંગ સીઝન, એનો માવો બાંધવાનો સમય કયો છે? ચીફલી, ચીફલી મતલબ મુખ્યત્વે મે ટુ સપ્ટેમ્બર, મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી. આ તો વાત થઈ લોરાની. ચોથા પંખી વિશે વાત કરીએ,
રેડ વેટલ્ડ લેપવિંગ. રેડ વેટલ લેપવિંગ વિશે વાત કરશું. અને સાઇઝ છે પેટ્રિજ, મતલબ વિલેજ હેન. ગામડાની અંદર તમને જે મરઘી જોવા મળે છે, મરઘી જેટલી એની સાઇઝ હોય છે, પેટ્રિજ જેને કહેવાય. પ્લસ માઇનસ 32 થી 35 સેન્ટીમીટર, ઓર 32 કે 35 સેન્ટીમીટરની આજુબાજુ. બ્લેક કેપ એન્ડ બ્રેસ્ટ, એનો કેપ માથાનો ભાગ અથવા તો બ્રેસ્ટ છાતીનો ભાગ બ્લેક કલરનો હોય છે. રેડ બિલ વિથ અ બ્લેક ટીપ, રેડ કલરની ચાંચ, બિલ ચાંચ એન્ડ બ્લેક ટીપ. અને છેલ્લે એક કાળા કલરનું ટક ચિત્રમાં જોઈ શકતા હશો જોડે જોડે. એન્ડ યલો લેગ્સ અને પીળા કલરના પગ. ફૂડ, ફૂડ શું લે છે? જમણ, ઇન્સેક્ટ્સ મતલબ જીવજંતુઓ, ગ્રાફ્સ મતલબ નાના નાના કીડાઓ, અને ઇટીસી એટલે કે એ સિવાયનું બીજું પણ. નેસ્ટિંગ સિઝન અને માવા બાંધવાનો સમય કયો? માર્ચ ટુ ઓગસ્ટ, માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધી. આમાં ખાસ જાણવા જેવી એક બાબત કઈ, જો ઇટ ઇઝ વન ઓફ ધ રેડ બર્ડ્સ ધેટ લે એગ્સ ઓન ગ્રાઉન્ડ. આ એમાંનું આ અસામાન્ય એવું એક પંખી છે જે પોતાના ઈંડા જમીન ઉપર મૂકે છે. અચ્છા, તો તમે એવું છો સર, તો બીજા ક્યાં આસમાનમાં મૂકે? નેસ્ટિંગ સિઝન માળામાં મૂકે, જ્યારે આ જે બર્ડ છે એ જમીન ઉપર પોતાના ઈંડા મૂકે. પાંચમા બર્ડ ની વાત કરીએ, પેડી બર્ડ મતલબ કે પોન્ડ હેરન. પેડી બર્ડ અથવા તો જેને કહેવાય છે પોન્ડ હેરન, એના વિશે વાત કરીએ. ની સાઇઝ સ્મોલર ધેન કેટલ ઇગ્રેટ. કેટલ ઇગ્રેટ મતલબ ઢોરના કીડા. જે ઢોરના કીડા હોય એનાથી પણ નાનું હોય છે, અથવા તો 40 થી 48 સેન્ટીમીટર એની હાઈટ હોય છે. અર્થલી બ્રાઉન ઇન કલર, અર્થલી બ્રાઉન એટલે કે જમીન જેવો બ્રાઉન કલર હોય છે. વેન ઇટ રેસ્ટ બટ વિથ ધ ગ્લાસ્ટિંગ વ્હાઇટ વિંગ્સ, ટેલ એન્ડ રમ્પ ફ્લેશિંગ ફ્રોમ વેન ઇટ ફ્લાઈઝ. પણ આ બ્રાઉન કલર તો ખરો, પણ ક્યારે? કે જ્યારે એ જમીન ઉપર બેઠું હોય ત્યારે, આરામ કરતું હોય ત્યારે. જ્યારે ઉડે ત્યારે વિથ અ ગ્લાસ્ટિંગ વ્હાઇટ વિંગ્સ, ચમકતા એવા સફેદ કલરના એના વિંગ્સ પાંખ હોય. ટેલ એટલે કે એને પૂંછડી છે. એન્ડ રમ્પ ફ્લેશિંગ ફોર વેન ઇટ ફ્લાઈઝ, રમ્પ ફ્લેશિંગ મતલબ ચમકતું હોય, ચળકળાટ કરતું હોય જ્યારે ઉડતું હોય. ફૂડ, જમણ શું શું લે છે? એક તો ફિશ એટલે કે માછલીઓ, ક્રાબ્સ એટલે કરચલા, એન્ડ ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ. નેસ્ટિંગ સિઝન માવા બાંધવાનો સમય ક્યારે છે? મે ટુ સપ્ટેમ્બર, મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી. છઠ્ઠું રિવર્ટન, નામ ઉપરથી થોડું સમજાય છે ને, જોઈએ એના વિશે. સાઇઝ છે એની ક્રાઉન સાઇઝ, ક્રાઉન સાઇઝ એટલે કે તાજ સાઇઝ. કેટલી હોય? 38 થી 46 સેન્ટીમીટર આજુબાજુ રહેશે. ઓરેન્જ યલો બિલ, બિલ એટલે કે ચાંચ. ઓરેન્જ અને લાઇટિશ યલો કલરની એની ચાંચ જોવા મળશે, ચિત્રમાં જોઈ શકશો. બ્લેક કેપ, કેપ એટલે કે સરનો ભાગ, સરનો ભાગ બ્લેકિશ કલરનો. ગ્રેઇશ વ્હાઇટ અંડર પાર્ટ્સ અને નીચેના જે ભાગ છે એના હેડ સિવાયના એ બધા ગ્રેઇશ વ્હાઇટ, મતલબ થોડો ગ્રે પણ આમ જુઓ તો સફેદ કલર જેવો હશે. ફૂડ, જમણ છે એનું ફિશ માછલીઓ. પ્રોન્સ મતલબ ઝીંગા. સ્વિમિંગ ક્રેબ્સ મતલબ તરતા કરચલા, કારણ કે આ જે પંખી છે વધારે સમય તમને નદીની અથવા તો તળાવની આજુબાજુ જોવા મળશે, એટલા માટે વધારે સમય આવું ઝીંગા, તરતા કરચલા કે માછલીઓ જ ખાતું હોય છે. નેસ્ટિંગ સિઝન અને માળો બાંધવાનો સમય કયો છે? મે ટુ જૂન, મે મહિનાથી લઈને જૂન મહિના સુધી એ માળો બાંધે છે. સેવન બ્રોન્ઝ વિંગ્ડ જાકાળા. અચ્છા, આના વિશે માહિતી મેળવીએ. સાઇઝ ઇક્વિલેન્ટ ટુ વિલેજ હેન, મતલબ ઇક્વિલેન્ટ મતલબ સમાંતર, સેના સમાંતર હશે? વિલેજ હેન, ગામડાની અંદર જે મરઘી જોવા મળે, અથવા તો 28 થી 31 સેન્ટીમીટર જેટલું આની ઊંચાઈ હશે. ડાર્ક અપર વિંગ એન્ડ અંડર વિંગ, ડાર્ક કલરના ઉપરની બાજુ અને નીચેની બાજુ એના પાંખ છે. બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ્સ એન્ડ બ્લેકિશ અંડર પાર્ટ્સ. બ્રોન્ઝ ગ્રીન, બ્રોન્ઝ કલરના ગ્રીનિશ એના ઉપરનો ભાગ રહેશે, ચિત્રમાં જોતા છો ગ્રીન, ઘટ્ટો ગ્રીન. એન્ડ બ્લેકિશ અંડર પાર્ટ્સ, જ્યારે અંદરની બાજુ બ્લેકિશ કાળા કલરનો હશે. ફૂડ, જમણ શું શું છે આનું? એક તો સીડ્સ, સીડ્સ એટલે કે દાણાઓ, રૂટ્સ એટલે કે મૂળ, અને એટીસી એટલે કે બીજી વસ્તુ. નેસ્ટિંગ સિઝન માળો ક્યારે બાંધે છે?
જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી. આ વાત થઈ બ્રોન્ઝ વિંગ ચાકાના. હવે જોઈએ આપણું છેલ્લું, આ ચેપ્ટરનું છેલ્લું પંખી, આઠમું, ઇન્ડિયન રોલર અથવા તો બ્લુ જે. આના વિશે માહિતી મેળવી. સાઇઝ તો પીજન એટલે કે કબૂતર જેટલી અથવા તો 33 સેન્ટીમીટર. રિફોર્સ બ્રાઉન ઓન નેપ, ગરદનની બાજુથી રિફ્યુઝ બ્રાઉન મતલબ લાઇટિશ બ્રાઉન કલર જોવા મળશે. બેક ઓફ નેક પાછળની બાજુ એન્ડ અંડર પાર્ટ નીચેની બાજુ પણ વાઇટ સ્ટ્રીકિંગ ઓન ઇયર. કાનની બાજુ થોડોક સફેદ કલર. કવર્ટ એન્ડ થ્રોટ મતલબ આજુબાજુ અને થ્રોટ એટલે કે ગળાનો ભાગ. એન્ડ ગ્રીનિશ મેન્ટલ અને તમને બીજે ગ્રીનિશ લીલા કલરનો મેન્ટલ પાર્ટ જોવા મળશે. ફૂડ તો ઇન્સેક્ટ જીવજંતુઓ જ ખાય છે અને નેસ્ટિંગ સિઝન આ નેસ્ટ માળા ક્યારે બાંધે છે તો ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિના સુધી. હિયર ઇટ્સ એન્ડ ઓફ યોર ચેપ્ટર. અહીંયા તમારું આ યુનિટ પૂર્ણ થાય છે. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. આશા રાખું છું કે તમને બધા જ મિત્રોને આ ખૂબ સરસ રીતે સમજાઈ ચૂક્યું છે. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ, છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો અહીંયા નીચે મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી આવતો છે. યુ મે મેસેજ મી ઓન દેટ એન્ડ યુ મે આસ્ક મી યોર ડાઉટ. અને તમે એના ઉપર મેસેજ કરી તમારો કોઈ પણ ડાઉટ હોય એ પૂછી શકો છો. સાથે સાથે મિત્રો, હોમવર્કની વાત કરું પહેલા તો આ સ્લાઇડની પછીની સ્લાઇડમાં જો અહીંયા મેં ક્વેશ્ચન આન્સર લખેલું. હવે મેં તમને હમણાં ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર સમજાવ્યું કે તમારી સપ્લિમેન્ટરી બુકમાંથી બે પ્રકારના સવાલ પૂછાય. આ બે પ્રકારના સવાલ એટલે કેવા, પહેલો સવાલ હશે જેની અંદર તમને પેરેગ્રાફ આપેલો હશે અને એકની નીચે પાંચ સવાલ હશે. તમારે એ સવાલનો જવાબ એ પેરેગ્રાફમાંથી શોધી અને લખવાનો હશે. વન માર્કનો એક સવાલ હશે, સાથે સાથે એક સમરી પૂછવામાં આવશે જે પાંચ માર્કની હશે. સમરી તમારે સમરાઇઝ કરવાનું રહેશે અને એક ટાઇટલ આપવાનું રહેશે. હવે હું અહીંયા તમારી આ સપ્લિમેન્ટરી બુકના જ્યારે લેસન લઉં ત્યારે એના હોમવર્કમાં તમારે કેવી રીતે કરવાનું છે તમે જોઈ શકતા હશો. અત્યારે મેં આ નોટિસ લખ્યું છે અથવા તો પહેલા એનું ઇન્સ્ટ્રક્શન શું લખ્યું છે, રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. આ નીચેનો ટેક્સ્ટ વાંચો અને એના આન્સર આપો. આવી જ રીતે તમને એક્ઝામમાં લખેલું હશે. આ ટેક્સ્ટ આવી રીતે તમને પેરેગ્રાફ આપેલો છે. મેં અહીંયા આખો પેરેગ્રાફ લખ્યો છે. બીજી સ્લાઇડ એની પછી જયારે હું ફેરવું છું ત્યારે જો તમને એના સવાલ જવાબ આપેલા છે. પાંચ સવાલ પાંચ જવાબ તમને જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે, આ જો ફરી વાર હું આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આખો લખવાનો નથી, ગાંડાની જેમ મજૂરી કરવાની નથી, સ્માર્ટ વર્ક કરવાનો છે. આ હું આટલા માટે આપું છું તમે એનો સવાલ સમજી શકો. સવાલ તમારે તમારી જાતે શોધવું હોય તો તમે આ પેરેગ્રાફમાંથી શોધી શકો એટલા માટે આપું છું. બરાબર, તમારે ખાલી આ પાંચ સવાલ તમારી સ્ક્રીન ઉપર જે તમને અત્યારે દેખાય છે એ લખવાના છે વન ટાઈમ એકવાર. સાથે સાથે હજુ હું આગળ ચાલુ છું, સમજો. આ પેરેગ્રાફ નંબર ટુ આવ્યો, જોઈએ મેં ટુ કરેલો છે. આ આખો પેરેગ્રાફ છે, આખો પેરેગ્રાફ લખવાનો નથી. શું કરવાનું, આ ક્વેશ્ચન આન્સર તમને દેખાતા હશે, આ ક્વેશ્ચન આન્સર લખવાના છે વન ટાઈમ. હવે આગળ વધું, જો હવે સમરી એવી મારી, read the following passage and write its summary, also suggest a suitable title to it. Summary લખો અને એનું એક ટાઇટલ આપો. અહીંયા જે નીચે દેખાય છે આ મારો પેરેગ્રાફ છે. આ આખો પેરેગ્રાફ ફરીવાર નથી લખવાનો. આનો આન્સર, આન્સરનો પાર્ટ અને આ ટાઇટલ બંને વસ્તુ જ એકવાર લખવાની છે. ઇન શોર્ટ તમારે કોઈ પણ સવાલ લખવાની જરૂર નથી. કોઈ પણ સવાલ એટલે આવડા પેરેગ્રાફ, આ પેરેગ્રાફ લખવાના નથી. ફક્ત આ ક્વેશ્ચન આન્સર જ લખવાના છે અને એ પણ એક જ વાર. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. આશા રાખું છું કે તમને બધા જ ને આ ઇન્સ્ટ્રક્શન સમજાઈ ગઈ હશે અને તમે આવી રીતે કામ કરશો. અને જેટલા મિત્રો આ વિડીયો જોવે છે દરેક મિત્રો ખૂબ સરસ રીતે પોતાનો હોમવર્ક કમ્પ્લીટ કરીને મને મારા નંબર ઉપર પીડીએફ સેન્ડ કરી દેશે. મિત્રો સાથે સાથે હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ, તમે સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે ભવિષ્યમાં પણ અમે તમારી આ સપ્લિમેન્ટરી બુકના બીજા વિડીયોઝ પણ અપલોડ કરવાના છીએ. તો સ્ટે કનેક્ટેડ. સાથે સાથે મિત્રો, તમે આ યુનિટ ખૂબ સારી રીતે સમજાઈ ચૂક્યો હોય તો પ્લીઝ હિટ ધ લાઇક બટન જરૂર દબાવજો. મેં ઘણી બધી વાર કહી ચૂક્યો છું તમારા એક લાઇક બટનથી અમને ખૂબ સારી ઇન્સ્પિરેશન મળે છે સારા સારા વિડીયોઝ બનાવવાની. પ્લીઝ હિટ ધ લાઇક બટન જરૂર દબાવજો.
અને સાથે સાથે મિત્રો અત્યારે આપણે આઠ જુદા જુદા પક્ષીઓ વિશેની વાત કરી. આ આઠ માંથી તમે કયું બળ જોયેલું છે, અથવા તો નજીકના સમયમાં તમે કયું બળ છેલ્લે જોયેલ આ આઠ માંથી, મને કોમેન્ટ કરીને, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારે કોમેન્ટ શું કરવાની છે એ કહું છું. આઠ બળ માંથી તમે નજીકના ભૂતકાળમાં કયું બળ જોયું છે એ બળનું નામ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો. આઈ વિલ બી વેઇટિંગ ઓફ યોર કોમેન્ટ. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. હિયર ઇટ્સ એન્ડ ઓફ યોર ચેપ્ટર. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ ચેપ્ટરની અંદર. ટિલ ધેન બાય બાય, બી સેફ, બી હેપી. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ, થેન્ક યુ.